સુરત શહેરમાં આજે બજરંગદર દ્વારા જંખગાંવ ગામમાં કસાઈઓ દ્વારા કરવામાં આવેલ ગોરક્ષક જય પટેલ નાગરાજને જાનથી મારી નાખવાના પ્રયાસથી કરવામાં આવેલ હુમલા માટે આજે ગોરક્ષકો જય પટેલ નાગરાજને તત્કાલ સુરક્ષા આપવામાં આવી, તેમજ કસાઈઓની સામે કાયદેસર કડક અને ઝડપી કાર્યવાહી કરવા બાબત આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું. એટલું જ નહીં પણ આ સાથે ગેરકાયદેસર સરકારી જગ્યાઓ પર જે કતલખાના કસાઈઓ ચલાવે છે તેને સરકાર ડિમોલિશન તત્કાલ કરે અને તેનો કબજો કરીને ત્યાં આસામ ધારા લગાવે તેવી પણ આવેદનપત્ર સાથે કલેક્ટરની માંગણી કરી. અને આ સાથે બજરંગદળના ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આવી ગયા હતા અને નારા લગાવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ચિરાગ પૂજારી, સુરત જિલ્લા બજરંગદળ સંયોજકની જવાબદારી. આજે અમે અમારા જે સહસંયોજક બજરંગદળના જયભાઈ પટેલ જે વર્ષોથી કાર્યરત છે તે એમના કાર્યકર્તાને મળવા હેઠળ રાજપીપળા ગયેલા હતા. રાજપીપળાથી રિટર્ન આવતા માંગરોલ તાલુકાનું જે જંખવાવ ગામ છે એ જંખવાવ ગામમાં કાર્યકર્તાને મળવા ઊભા રહ્યા હતા. તે સમયે આ જંખવાવના મુલતાની ફળિયાના જે આ કસાઈઓ છે, કસારીઓ દ્વારા જયભાઈ પર હમલો કરવામાં આવ્યો હતો. એના અનુસંધાને આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ગૌરક્ષકો ઉપર જે વારંવાર હમલા થાય છે, બરાબર, એ એક તો પહેલી એવી બાબત છે કે પ્રશાસન આ બાબતે ધ્યાન આપે છે, નહીં આપતા પણ એવું બી નથી. કાયદો કાયદાનું કામ કરે જ છે પણ કાયદાનું પાલન થતું નથી. અને આ જે મુલતાની ફળિયા છે તે ગેરકાયદેસર છે અને આખી જે એ લોકોની જે જમીન છે તે ગેરકાયદેસર જમીન છે, બરાબર. અને એ લોકો બહુ મોટા ક્રિમિનલ છે અને માતા ભારે આ સુરત જિલ્લાના ઈસમો છે. એટલે અમારી માંગ કલેક્ટર સાહેબને એ પણ કરવામાં આવી છે કે આ જે ગેરકાયદેસર જગ્યા છે ત્યાં ડિમોલેશન થાય અને એ જગ્યા જે સરકારી છે, બરાબર, એ સરકારના કબજામાં લઈ અને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે. અને જે મોટો જે આ લોકોનો બેકબોન છે ગફુરભાઈ મુલતાની, જે આ લોકોનો બેકબોન છે અને વારંવાર આના જ બેકબોનથી આ લોકો આવી રીતના આવી ઘટના કરે છે, એટલે અમારી એ પણ માંગ છે કે આવા લોકોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં અસાન ધારો લગાવવામાં આવે. એ અમારી બજરંગદળની અને ગૌરક્ષકોની માંગ છે. જય શ્રીરામ.